વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વહીવટી તંત્ર બની રહ્યું છે સક્રિય। 18 પાટણ વિધાનસભામાં પ્રવેશતા તમામ વાહનો પર રાખવામાં આવી રહી છે બાજ નજર। ખર્ચ મોનિટરિંગ ટીમ દ્વારા તમામ વાહનોનું કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ। પાટણ શહેરમાં બિન અધિકૃત બાંધકામોનો ફાટી નીકળ્યો છે રાફડો। બિન અધિકૃત દબાણોને લઈ પાલિકા તંત્ર જોવા મળ્યું મૌન। પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો અને અધિકૃત દબાણો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતા તેઓની સામે ઉઠ્યા સવાલો। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। હવે સમાચાર વિગતવાર। પાટણની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વહીવટીતંત્ર સક્રિય થઈ નિષ્પક્ષ અને તટસ્થ રીતે ચૂંટણી યોજાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરી રહી છે। ત્યારે પાટણ જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે। ત્યારે પાટણ જિલ્લાના અનેક હાઈવે માર્ગો પર ચેકપોસ્ટ બનાવી લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને પૈસા સહિત દારૂની હેરફેર ન થાય તે દિશામાં વિવિધ ટુકડીઓ બનાવી સતત તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે મતદાનની ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી સહિત તેઓની ટીમ સતર્ક બની વિવિધ કામગીરી પર વોચ રાખી જિલ્લામાં ચૂંટણી નિષ્પક્ષ અને તટસ્થ દિશામાં યોજાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના હાઈવે માર્ગ પર ખર્ચ મોનિટરિંગ ટીમ દ્વારા સતત પાટણ શહેરમાં પ્રવેશતા તમામ વાહનો પર બાજ નજર રાખી તેઓની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને બપોરે 2 થી રાત્રિના 9 વાગ્યા સુધી પાટણ શહેરમાં પ્રવેશતા તમામ 2-વ્હીલર 3-વ્હીલર અને 4-વ્હીલર વાહનોનું મોનિટરિંગ કરી તેઓને 18 પાટણ વિધાનસભા મતવિસ્તારમાં પ્રવેશ આપવામાં આવતો હોવાનું ખર્ચ મોનિટરિંગ સેલના કર્મીએ જણાવ્યું હતું। સભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત 18 પાટણ વિધાનસભા મતદાર વિભાગ ખર્ચ મોનિટરિંગ સેલ SST ટીમ દ્વારા ટીમ નંબર 9 SST ટીમથી ઉનાસણ જે પાટિયા વનાસણ દ્વારા અત્રેથી જે મોનિટરિંગ સેલ વ્હીકલની તપાસ કરવામાં આવે છે જે 2 વાગ્યાથી લઈ રાત્રિના 9 વાગ્યા સુધી આ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવે છે। પાટણ શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ગંદા પાણી સહિત પાણીની મુખ્ય પાઇપલાઇનોમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીની વ્યયની સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે। ત્યારે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તાર પાસે આવેલ અંબિકા શાક માર્કેટના મુખ્ય માર્ગ પર મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા સ્થાનિક લોકોને ઓછા પ્રેશરથી ઓછું પીવાનું પાણી મળતું હોવાની રાવ ઉઠવા પામી હતી જેના પગલે વોટર વર્કર્સના કર્મચારીઓ દ્વારા આજરોજ પાણીની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણને રિપેરિંગ કરવા JCB મશીન સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને JCB મશીન દ્વારા મુખ્ય માર્ગ પર ખાડો ખોદીને પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે મુખ્ય માર્ગની વચોવચ પાલિકા દ્વારા રિપેરિંગ માટે ખાડો ખોદતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પાટણ શહેરના મુખ્ય માર્ગો પર કેટલીક વાર ટ્રેક્ટર ચાલકો પૂરપાટ ઝડપે માતેલા સાંડની જેમ દોડતા હોવાથી શહેરીજનોને અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે। ત્યારે આજરોજ સુભાષ ચોક પાસેથી પસાર થઈ રહેલો એક ટ્રેક્ટર ચાલક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી અહીંથી પસાર થતાં એક રાહદારીને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે આ ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જાયા બાદ તે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો। ત્યારે સ્થાનિક રહીશ ધવલભાઈએ ટ્રેક્ટરનો પીછો કરી તેને સરદાર બાગ પાસે અટકાવી ઇજાગ્રસ્તને દવાખાને લઈ જવાની ફરજ પાડી હતી। આ અકસ્માત સર્જનાર ટ્રેક્ટરમાં નવાઈની વાત તો એ જોવા મળી હતી કે ટ્રેક્ટર અને ટ્રોલી બંને RTO માન્ય નંબર વગર જ જોવા મળતા આ ટ્રેક્ટર પર પણ ધવલે શંકા ઉપજાવી આવા નંબર વગરના ફરતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પણ માંગ કરી હતી। ચોક આગળ આવેલ RD કોમ્પ્લેક્સ આગળ એક ભાઈ છે, એમને આ ટ્રેક્ટરવાળા જે ભાઈ છે એને એવી ટક્કર મારી છે કે એ અત્યારે પોતે લોહી લુહાણ છે અને સુભાષ ચોકથી આ ટ્રેક્ટરવાળા ભાઈને અમે 40ની સ્પીડે અહીંયા પકડીને
અને એને અત્યારે લઈ ગયા છીએ. કેટલું વાગ્યું છે, કેટલા પ્રમાણમાં શું થયું છે એ તો ખબર નથી, પણ ટ્રેક્ટર ફૂલ હાલતમાં એને ફૂલ સ્પીડે ચલાવતો હતો. ટ્રેક્ટર અને ટ્રોલી બંનેમાંથી કોઈ જગ્યાએ આનો નંબર પણ નથી, તો એનો એની તપાસ કરી. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા દિવાળી પૂર્વે મંજૂર થઈ ગયેલા નવીન રોડ રસ્તાઓના ખાતમુહૂર્ત કર્યા બાદ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પાટણ શહેરના બગવાડાથી આનંદ સરોવર જવાના શોર્ટકટ માર્ગને ક્રિમિક્સ આરસીસી રોડ મંજૂર કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા પેવર રોડને ખોદીને આરસીસી રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદાણ કરતા જમીન નીચે રહેલા ટેલિફોનના અસંખ્ય વાયરો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તૂટી જતા કેટલાક આ વિસ્તારના ફોનના ડબલાઓ ઠપ થઈ જવા પામ્યા હતા. છેલ્લા 5 દિવસથી આ રોડ ખોદીને મુકાતા શોર્ટકટ રસ્તેથી જતા વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવતી આવી કામગીરીને વહેલી તકે પૂર્ણ કરી શહેરીજનોને સુખાકારીમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોર્ટની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો છે. 28 નવેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી કુલ 976 ફોર્મ વિતરણ થવા પામ્યા હતા, સામે કુલ 176 ફોર્મ ભરાયા છે. યુનિવર્સિટીની કોર્ટના 7 વિભાગોમાં કુલ 48 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે, જેમાં ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ લેવા માટે આવી રહ્યા હતા. સોમવાર 28 નવેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો અંતિમ દિવસ હોવાથી સાંજે 4 વાગ્યા સુધીમાં વિતરણ થઈ ગયેલા ફોર્મ પૈકી 176 ફોર્મ ભરાયા છે. 29 નવેમ્બરે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા કરાશે. 30 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસ હોવાથી સાંજે ચિત્ર સ્પષ્ટ થશે. 16 ડિસેમ્બરના રોજ કુલ 48 બેઠકો માટે 27 મતદાન મથકો પર મતદાન થશે, જેમાં 7 વિભાગના કુલ 13,031 મતદારો મતદાન કરશે. પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સેવી રહ્યા છે, ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આજે પીટીએન ન્યૂઝના અહેવાલનો 222મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના જલારામ ચોક પાસે શક્તિનગરના નાકા પર બની રહેલા અનઅધિકૃત દબાણને અગાઉ નગરપાલિકાએ દૂર કરાતા મકાન માલિક દ્વારા પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ પાંચાભાઈ માળીની બદલી થતાં જ તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાને બદલે ફરીથી અનઅધિકૃત દબાણ બાંધી દેવામાં આવતા આવા અનઅધિકૃત દબાણો કરવા પાછળ કોના છુપા આશીર્વાદ જોવા મળી રહ્યા છે તેવું પણ ચર્ચાસ્પદ બની રહ્યું છે. ત્યારે ભાજપ શાસિત ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના આગેવાનો પીટીએન ન્યૂઝ દ્વારા છેલ્લા 222 દિવસથી અનઅધિકૃત દબાણના રાફડા અંગેના અહેવાલો પ્રસારિત કરવા છતાં આજ દિન સુધી તેઓની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી બિનઅધિકૃત દબાણ કરતા વેપારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે પૈસાની લેતી દેતી કરી તેઓને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે, ત્યારે ભાજપ શાસિત પાલિકાના સભ્યો સરકારના નીતિ નિયમોને નેવે મૂકી માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે શહેરને જંગલ બનાવવા તરફ પ્રેરી રહ્યા છે. ત્યારે પારદર્શક વહીવટની વાતો કરતા ભાજપના આગેવાનો પણ આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને આવા બિનઅધિકૃત દબાણોને પ્રોત્સાહન આપવા બદલ શહેરીજનો ભાજપના ઉમેદવારનો તિરસ્કાર કરે તો પણ નવાઈની વાત નહીં. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વહીવટી તંત્ર બની રહ્યું છે સક્રિય. 18 પાટણ વિધાનસભામાં પ્રવેશતા તમામ વાહનો પર રાખવામાં આવી રહી છે બાજ નજર. ખર્ચ મોનિટરિંગ ટીમ દ્વારા તમામ વાહનોનું કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ. પાટણ શહેરમાં બિન અધિકૃત બાંધકામોનો ફાટી નીકળ્યો છે રાફડો. બિન અધિકૃત દબાણોને લઈ પાલિકા તંત્ર જોવા મળ્યું મૌન. પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો અને અધિકૃત દબાણો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતા તેઓની સામે ઉઠ્યા સવાલો. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.